નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે કહો ખરું કે ખોટાની નિશાની કરો વાક્ય એક બટકીએ પાંચ ઈંડા મૂક્યા હતા મિત્રો તમે વાર્તા તો સાંભળી હવે આ વાક્યમાં કઈ નિશાની આવશે સાચું કે ખોટું સરસ આ વાક્ય ખોટું છે બટકીએ તો ચાર જ ઈંડા મૂક્યા હતા વાક્ય બીજું કૂતરો બટકીથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો હવે આમાં કઈ નિશાની કરીએ ખોટું ત્રીજું વાક્ય તે કદરુપુ બટક નહીં પણ એક સુંદર રાજહંસ હતો તો વિદ્યાર્થી મિત્રો આમાં કઈ નિશાની આવશે ખરાની હવે એ જ પ્રમાણે તમારે વાક્ય ચાર પાંચ અને છ ધ્યાનથી વાંચવાના છે તેમાં કઈ નિશાની આવે એ તમારે કરવાની છે ચાલો તમે કરો જો મિત્રો હવે આ સ્ક્રીન ઉપર તમારા જવાબ જોઈ લો સાચા છે કે ખોટા છે કદરૂપું બટક જે કરતું હોય તેની પાછળના ખાનામાં ખરું કરો જે ન કરતું હોય ત્યાં ખોટું કરો ચાલો તો ફરીથી અહીંયા આપણે ખરાની અને ખોટાની નિશાની કરવાની છે તમે બધા તૈયારે જો પહેલું ખૂબ ઊંચે ઉડતું બીજું ખૂબ ઝડપથી તરતું ત્રીજું કૂતરાની સામે થઈ જતું ચાર પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું પાંચ પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું છ કદી રડતું નહીં સાત ખૂબ દુઃખી થતું આઠ હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું નવ કદી હિંમત હારતું નહીં દસ બટકની જેમ ધરતું હતું અગિયાર તે પોતાને શક્તિશાળી માનતું હતું બાર હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું ચાલો ઝડપથી પેન્સિલ લો અને આમાં ખરાની અને ખોટાની નિશાની કરો અથવા તમારા નોટબુકમાં જવાબ લખો મિત્રો તમે નિશાની કરી લીધી હવે આપણે આ સ્ક્રીન ઉપર એક વખત ચેક કરી લઈએ કે તમારા જવાબ સાચા છે કે ખોટા જો આ સ્ક્રીન પર એક બે વાક્યોમાં જવાબ લખો પ્રશ્ન એક પાંચમું ઈંડું કોનું હતું ઉત્તર એક પાંચમું ઈંડુ રાજહંસનું હતું પ્રશ્ન બે બતક માતાને ખબર કેમ ન પડી બતક માતાને આ કારણથી ખબર ન પડી કે બધા જ ઈંડા એક સરખા હતા પ્રશ્ન ત્રણ તેને બધા કદરૂપુ કહેતા હતા તેનું કારણ શું હતું ઉત્તર ત્રણ તેને બધા કદરૂપુ કહેતા હતા તેનું કારણ હતું કે તે બધાથી અલગ હતું પ્રશ્ન ચાર કદરૂપા બટકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું ઉત્તર ચાર કદરૂપા બટકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં તરતા પણ નહીં નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો કહો વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્નોમાં આપણે વિચારવાનું છે કે જો આપણે આવી પરિસ્થિતિમાં મુકાઈ જઈએ તો આપણે શું કરીએ ચાલો તો પ્રશ્ન એક જોઈએ જો તમે બતક માતા હો તો તમે શું કરશો જો વિદ્યાર્થી મિત્રો આપણે બતક માતા હોય તો આપણે શું કરીએ આપણે એક માતા તરીકે વિચારવાનું છે અહીંયા આ વાર્તામાં બતકનીમાં એના બચ્ચાઓનું કેટલું ધ્યાન રાખતી હતી એના ઈંડા કેવી સેવતી હતી એની કેવી માવજત કરતી હતી આપણા મમ્મી આપણી કેવી માવજત કરે છે તેવી જ રીતે અહીં બતક પોતાના બચ્ચાની માવજત માવજત એટલે કાળજી કાળજી કરતી હતી તો એની જગ્યા આપણે હોઈએ તો શું કરીએ બરાબર છે તો તમારે આ વિચારવાનું છે જો તમે યુવાન મર્ગો હો તો તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે યુવાન મર્ગાની જેમ વિચારવાનું છે જો આપણે યુવાન મર્ગો હોઈએ તો તેણે હંસના બચ્ચાને કેવો કદરૂપો કહ્યો હતો એને કેવો ઉતારી પાડ્યો હતો આ યુવાન મર્ગો તો આવું કરતો હતો જો તમે એની જગ્યા હોવ તો તમે આવું કરો કે ન કરો તમારી પાસે કોઈ આવતું હોય અને આવી રીતે મદદ માંગતું હોય તો તમે પણ આવું જ કરશો કે તમે એને મદદ કરશો તમે જાતે વિચારો અને જે વિચાર આવે તેને તમે યાદ રાખો જો એ યુવાન વર્ગો હું હોઉં તો હું ચોક્કસ પહેલાં હંસના બચ્ચાને મદદ કરતે હવે તમારે આગળ વિચારવાનું છે કે તમે શું કરી શકો છો પ્રશ્ન ત્રણ તમારી શાળામાં કે પડોશમાં કોઈ દિવ્યાંગ હોય તો તેની સાથે બધા રમે તેને માટે તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો દિવ્યાંગ કોને કહેવાય કે કોઈને શરીરના અંગોમાં તકલીફ હોય જેમ કે આંખમાં કોઈને કાનમાં કોઈને કમરમાં પણ હોઈ શકે અથવા તો કોઈનાથી ચલાતું પણ ન હોય મતલબ શરીરના કોઈ પણ અંગમાં મુશ્કેલી હોય તો તેને દિવ્યાંગ કહેવાય તો એવા બાળકો હોય જેને હલનચલનમાં તકલીફ પડે રમત રમવામાં પણ તકલીફ પડતી હોય એવા બાળકો હોય પણ મિત્રો એમને પણ રમવાનું મન તો થતું જ હોય ને તો તમે એના માટે શું કરશો તમે ઘણા મૂવી જોયા હશે કે જેમાં આવી વાત થતી હશે ધનક નામનું એક મૂવી છે જેમાં અંધ બાળકની વાત કહેવામાં આવી છે અથવા તો બીજું પણ એક મૂવી છે હેલન કેલર તેમાં પણ આવા બાળકોની સાથે કેવી રીતે રમી શકાય તેવી વાતો કહેવામાં આવી છે તો આવા બધા તમે મૂવી જોયા હશે જો ન જોયા હોય તો જોજો એના પરથી તમે ડિસાઇડ કરી શકો કે તમે એ બાળકોની કેવી રીતે મદદ કરી શકો તો આના વિશે પણ તમારે વિચારવાનું છે પ્રશ્ન ચાર તમારે કોઈ તકલીફ હોય અને બીજા બાળકો તમારી સાથે ના રમતા હોય તો તમે શું કહેશો ભાઈ મને તકલીફ હોય ને મારી જોડે કોઈ બાળક ન રમે તો મને ખોટું તો ચોક્કસ લાગશે પણ હું શું કરું તો હું એવું કરું કે કોઈની સાથે ન બોલું કે હું રડવા મંડી જાઉં કે પછી હું ઘરની બહાર જ નીકળવાનું બંધ કરી દઉં આવું આપણાથી થાય ના થાય તો આપણે વિચારીએ ને કે એના માટે આપણે શું કરી શકીએ જુઓ મેં તો એવા બાળકોને જોયા છે જે ચાલી ના શકતા હોય પણ નીચે બેસવાની ગેમ તો એ રમી જ શકે છે એટલે એ બીજા મિત્રોને કહે છે કે ભાઈ હું ચાલી તો નથી શકતો પણ તમારી જોડે નીચે બેસીને આ રમત તો રમી જ શકું છું એટલે બીજા બધા છોકરાઓ એમને કહે છે હા હા તું અમારી સાથે દોડવાની ગેમ પણ રમી શકશે એમાં કોઈ જ વાંધો નથી અમે તને કોઈ વખત ઉચકીને પણ દોડીશું તો આવું પણ થઈ શકે અથવા તો એને હિંચકા પર બેસવાનું મન થયું એણે એટલી બધી સરસ વાતો કરી કે એને ફ્રેન્ડશીપ થઈ ગઈ એ બહુ બધા પુસ્તકોને બહુ વાંચીને ગયો પછી નવી નવી વાર્તાઓ બધાને કીધી પછી એણે તો એવા બધા ફ્રેન્ડ્સ બનાવી લીધા કે બધા મિત્રો એને બધી જ રીતે મદદ કરતા તમે પણ આવું વિચારો જો આપને કોઈ તકલીફ થતી હોય તો આપણે એનો સામનો કરવો જોઈએ કે પછી ઘરમાં બેસી જવું જોઈએ તો તમે વિચારશો ને પ્રશ્ન પાંચ માતાને માતે બધા બાળકો એક સરખા હોય છે જે સમજાવવા તમારી આસપાસમાંથી તમે કોઈકનું ઉદાહરણ આપો ભાઈ મા તે મા અને બીજા બધા વગડાના વા આપને કહેવત તો ખબર જ છે કે એક માતા સો શિક્ષકની ગરજ સારી શકે છે હવે હું મારા જ આડોશ પડોશની એક વાત કહું જુઓ મારા જ ઘરની બાજુમાં એક કુટુંબ રહે છે એ કુટુંબમાં એક બહેન છે જે માનસિક રીતે થોડા બીમાર છે તો પણ ઘરના સભ્યો તેની સાથે સારી રીતે રહે બાળકો પણ તેમને વહલ કરે એમને જે જોઈએ તે લાવી આપે અને પેલા બેન જે માનસિક રીતે બીમાર છે ને એ ચીડાઈ જાય ને તો પણ એના ઘરના સભ્યો એના પર ગુસ્સે નથી થતા શાંતિથી જ બોલે છે તે બેન નાના છોકરા જેવું મગજ ધરાવે છે તો એમની સાથે ફુગ્ગા ધીંગલી એવી બધી રમતો પણ ઘરના સભ્યો એમની જોડે રમે છે આ બહેનના જે મમ્મી છે જે ઘરડા બા છે એ બીજા બાળકોની જેમ પણ આ બહેનને કપડાં લાવી આપે છે એમના માટે સારું સારું જમવાનું બનાવે છે બધા જ બાળકોને એક સમાન જ એ ગણે છે એમની સાથે પણ એ સરસ મજાની વાતો કરે છે તેમને વહાલ પણ કરે છે અને જો એમની ભૂલ થતી હોય તો એમને કોઈક વખત ખીજવાય પણ છે તો એ માતા માટે જો બધા જ સરખા છે અને આ માનસિક રીતે બીમાર છે તો એમનું ખાસ ધ્યાન રાખે છે તો મેં મારા આડોશ પાડોશની વાતો તમને કહી જો તમે આવું કંઈક જોયું હોય અથવા ન જોયું હોય તો પણ તમે એવું વિચારજો છ તમે વિદ્યાર્થીઓને કોઈક વિદ્યાર્થીની મશ્કરી કરતા જોયા છે તેઓ શું શું કરે છે તેમને આમ કરતાં અટકાવવા તમે શું કરશો ભાઈ આ ઉદાહરણ તો કંઈક જોયું જોયું લાગે છે તમે પણ સ્કૂલમાં જોયું હશે કે આ છોકરો બીજા છોકરાની ખૂબ મસ્કરી કરે છે આ છોકરો એને મારે છે એનું બધી વસ્તુ લઈ લે છે ભાઈ મેં જોયેલું ઉદાહરણ તમને કહું એ સ્કૂલમાં એક જાડો છોકરો હોય છે તે જાડો છોકરો પેલાં પતલા છોકરાને ખૂબ ચીડવે છે ઘણા છોકરાઓ આવું પણ કરે છે જોને પેલો છોકરો તો કેવો છે હા ડબ્બો છે એને તો કશું જ આવડતું નથી અરે જો ને આનો ડબ્બો કેટલો ગંદો છે પણ બધા જ છોકરા એવા હોતા નથી ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ એવા બાળકોની પણ મદદ કરે છે એમને બિલકુલ ચીડવતા નથી નબળા બાળકો હોય તો એમની જોડે સારી રીતે વાત પણ કરે છે અને એમનું ધ્યાન પણ રાખે છે ભણવામાં પણ એમની મદદ કરે છે પોતાનો ડબ્બો લાવ્યો હોય તો એમાંથી નાસ્તો પણ સેર કરે છે પછી મેં એવું પણ જોયું છે કે એ બાળકો ધીમે ધીમે હોશિયાર બની જાય છે કોઈક સારા ફ્રેન્ડ મળે તો આપણે આવી રીતે આપણા જીવનમાં ચેન્જ લાવી શકીએ છે એટલે બદલાવ લાવી શકીએ છીએ તો આવા તોફાની છોકરાઓને અટકાવવા માટે તમે કઈ રીતે એમની મદદ કરશો અથવા કઈક રીતે તમે એને અટકાવશો એક વખત જોયું હતું કે એક જાડો છોકરો પેલા પાતળા છોકરાને ડરાવતો હતો કે આ બાજુથી બે ત્રણ છોકરાઓ ગયા પેલા જાડા છોકરાઓને કીધું કે હા અમારો ફ્રેન્ડ છે તારે એને આવી રીતે નહીં ધમકાવવાનું તો પેલા જાડા છોકરાએ કીધું કે જો તમે આ પતલા છોકરાની ફ્રેન્ડશીપ કરી તો અમે બ હું બધાને જ મારીશ પણ બધા છોકરાએ કીધું કે જા જા અમે કંઈ તારાથી ડરતા નથી આ રીતે બધા ભેગા થઈ ગયા તો પેલો જાડો છોકરો ત્યાંથી જતો રહ્યો એટલે પેલા પટલા છોકરો એના ખરેખર કોઈ દોસ્તદાર હતા જ નહીં પણ ઘણા સારા છોકરાએ જોયું કે આ ખોટું થઈ રહ્યું છે તો એમણે પેલા વિદ્યાર્થીની આ રીતે મદદ કરી જો તમે હોવ તો તમે કઈ રીતે મદદ કરો આ વિશે પણ તમે વિચારવાનું છે પ્રશ્ન સાત જો બતકને હંસકન્યા ન મળી હોત તો બતકનું શું થાત જો બતકને હંસકન્યા ન મળી હોત તો કદાચ એ બીજું જતે રહે કે પછી બતક પાછું મરઘાની સાથે જતે લાગે છે તમે કલ્પના કરો વિચારો અને આ પ્રશ્નની ચર્ચા તમે તમારા મમ્મી કે પપ્પા સાથે કરજો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે મળીશું અગાઉના વિડીયોમાં ત્યાં સુધી સેનિટાઈઝર